વરસાદમાં ખાવાની મજા પડે એવા આથા વગર કે દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ઢોકળા સાથે ચટપટી ટમેટાની ચટણી બનાવીશું. તો બહુ ટેસ્ટી એવું સાંજ માટે કે તમે નાસ્તામાં બનાવી શકો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા મકાઈ લીધી છે. તો આપણે અડધી મકાઈના દાણા છે એ કાઢી લઈશું. તો એ મકાઈના દાણા હું અલગ કરી લઈશ અને જે ઉપરનો ભાગ હોય મકાઈનો વધારે દાણાવાળો એ ભાગને આ રીતે નાઇફના મદદથી દાણા અલગ કરી દઈશું. અને હવે મિક્સર જાર લેશું, 1 ઇંચ આદુના ટુકડા, લસણ જો ખાતા હોય તો લસણની 3-4 કળી, ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, 4 તીખા લીલા મરચાં અને જે મકાઈના દાણા આપણે અલગ કર્યા એ મિક્સર જારમાં ઉમેરી અને એને આ રીતે પલ્સ કરી આવી પ્યુરી બનાવી લઈશું. તો અધકચરી જેવી પ્યુરી રાખવાની. તો આ રીતે પ્યુરીને એક બાઉલમાં કાઢી લઈશું. એમાં 1 કપ પાલકના પાન ઝીણા ઝીણા કટ કરી ઉમેરી દઈશું. અહીંયા તમે લીલા ધાણા કે મેથી પણ વાપરી શકો છો. 1/2 કપ મકાઈના દાણા, તો જે મેં મકાઈ સાઈડમાં રાખી હતી એના કાચા જ દાણા લીધા છે. 1 કપ રવો, તો જે આપણે ઉપમા બનાવવા માટે વાપરીએ એ રવો મેં લીધો છે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર, 1.5 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. 1/2 કપ દહીં, તો બહુ ખાટું પણ નહીં બહુ મોડું પણ નહીં, એવું મીડિયમ ખાટું હોય એવું દહીં મિક્સ કરી દઈશું બધી સામગ્રીઓને. અને હવે એમાં આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. તો અહીંયા તમને 1/2 કપ દહીં અને 1 કપ તમને પાણી. તો અહીંયા દહીંની જગ્યાએ તમારે છાશ વાપરવી હોય તો પણ ચાલે. તો હવે મેં બીજું 1/2 કપ જે પાણી લીધું એ થોડું થોડું કરી મેં ઉમેરી દીધું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો બેટર આવું રાખવાનું છે. હવે આપણે બેટરને ઢાંકી 10-1 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં 5-6 કપ જેટલું પાણી ઉમેરી અને એને ગરમ કરવા મૂકીશું. અને 2 પ્લેટ, તો 1 પાતળા ઢોકળાની પ્લેટ હું ઉતારી રહી છું અને 1 થોડા થીક એવા, તો 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી 2 પ્લેટને આપણે આ રીતે ગ્રીસ કરી લઈશું. બેટરને રેસ્ટ થતાં હવે 10-1 મિનિટ જેવું થઈ ગયું છે. 10 મિનિટ થઈ જાય એટલે બેટર એકદમ સારી રીતે પલળી ગયું છે. હવે બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. 10-1 મિનિટ પછી બેટર થોડું થીક થશે. તો આપણે પહેલેથી પાણીનું પ્રમાણ બરાબર ઉમેર્યું છે એટલા માટે હવે બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી. તો આ રેસીપીથી 2 પ્લેટ ઢોકળા બનશે. તો 1/2 બેટર 2માં આપણે આ રીતે ઉમેરી ફેલાવી દઈશું. તો પ્લેટ તૈયાર છે. ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે. પ્લેટ આપણે મૂકી દઈશું, ઉપરથી મરી છાંટી દઈશું. તો 1 પ્લેટ હું અત્યારે નથી બાફી રહી, જ્યારે સર્વ કરવા હોય ત્યારે ગરમ ગરમ બનાવવાનું. તો એનો તમારે પહેલેથી બધામાં નહીં ઉમેરવાનો, ખાસ ધ્યાન રાખવાનું. ઉપરથી મરી પાવડર છાંટી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 12-15 મિનિટ માટે બાફીશું. તો ત્યાં સુધીમાં આપણે ટમેટાની ચટપટી ચટણી બનાવી લઈશું. એના માટે 1 પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ, 4-5 લસણની કળીઓ, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, 4 લાલ હોય એવા ટમેટાના ટુકડા કરી ઉમેરી દઈશું. મીઠું ઉમેરી દઈશું 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર, એટલે ટમેટા જલ્દીથી થઈ જશે અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહી અને થવા દઈશું. ટમેટા જેવા સોફ્ટ થવા લાગે એટલે આપણે એમાં 4-5 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. તો થોડા તીખી વેરાયટી હોય એવી લેવાની, મોળી બનાવવી હોય તો મોળી વેરાયટી, સૂકા લાલ મરચાં જ ઉમેરવાના. પાછું 2-3 મિનિટ જેવું થવા દઈશું. 2-3 મિનિટ જેવું થશે એટલે મરચાં પણ સોફ્ટ થઈ જશે. 2 ટુકડા આંબલીના ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ કે પછી ગોળ પણ ઉમેરી શકો છો અને મિશ્રણને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં વાટી લેશું. અને એકવાર તમે એને વાટી લ્યો પછી આપણે એમાં લીલા ધાણા લાસ્ટમાં ઉમેરી અને પલ્સ કરીશું એટલે લીલા ધાણાનો પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે અને ચટપટી એવી ચટણી આપણી તૈયાર થઈ જશે. તો ચટણી આપણી તૈયાર છે. ઢોકળાને થતાં હવે 12 મિનિટ જેવું થઈ ગયું છે. ઢોકળા એકદમ સારી રીતે થઈ ગયા છે. મેં નાઇફથી ચેક નથી કર્યા પણ એકદમ સારા એવા જાળીદાર થઈ ગયા છે. હું પ્લેટને બહાર કાઢી થોડી ઠંડી થવા દઈશ. ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર કરીશું. એના માટે 1 પેનમાં
એક ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, એમાં એક ટીસ્પૂન જેટલી રાઈ, રાઈને ફૂટવા દેશું, રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. જીરાનો કલર બદલાય એટલે 1-2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી હલકો એનો કલર બદલાવા દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને ગેસની આંચ બંધ કરી દઈશું. ઢોકળા ગરમ હોય ત્યારે જ એના પર વઘાર આ રીતે ગરમ ગરમ રેડી દઈશું. તો 2 પ્લેટનો વઘાર મેં એકસાથે કરી લીધો છે અને આ રીતે વઘારને ફેલાવી દઈશું. ફેલાવાઈ જાય એટલે નાઇફના મદદથી ચોરસ કે પછી ડાયમંડ શેપમાં તમારે જેવા કટ કરવા હોય એવા કટ કરી લેવાના. તો હું ચોરસ શેપમાં જ કટ કરી રહી છું અને તમે જોઈ શકો છો ઢોકળા એકદમ જાળીદાર બન્યા છે, એકદમ પોચા અને ખાવામાં તો એકદમ ટેસ્ટી એવા. તો તમે ચા સાથે પણ ખાઈ શકો છો પણ ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગશે. તો ઢોકળાને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને અલગ કરી ગરમ ગરમ ઢોકળાને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવા બન્યા છે. તો સર્વિંગ પ્લેટમાં હું ઢોકળાને કાઢીશ અને આપણે એને ટમેટાની જે ચટણી બનાવી એના સાથે સર્વ કરીશું. તો જો તમે આ રીતે ક્યારેય ઇન્સ્ટન્ટ એવા મકાઈ પાલકના ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. વારંવાર બનાવશો અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચા આ ઢોકળા બન્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.